અયોધ્યા નગરી ખાતે ભૂમિપૂજન ભગવાન રામના મંદિરના નિર્માણને લઈ થાનેરાના યુવા વર્ગમાં પણ ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો હતો. કહી શકાય છે કે સંસ્કાર અને શીખ યોગ્ય હોય તો તેનું પરિણામ પણ સુંદર જ હોય છે. થાનેરા શહેરની 3 દીકરીઓએ બુધવારે થાનેરાના મામા બાપજીના મંદિરે પહોંચી કલાકોની મહેનત પછી પોતાની કલા અને આવડતથી રંગોલી બનાવી રજૂ કરી હતી. ભારત દેશ હોય કે ગુજરાત કે પછી આપણો બનાસકાંઠા જિલ્લો, રામ જન્મભૂમિ પર મંદિર બને કે તે માટે અનેક કાર સેવકોએ લડત ચલાવી હતી. પોતાની પીઠ પર લાકડીઓ તેમજ ગોળી ખાધી છે. એ બલિદાનને ન્યાય આપવા દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા રામ મંદિર માટે ભૂમિપૂજન કરાયું તે ક્ષણે થાનેરાના રસ્તા પણ રામનાથથી ગુંજી ઉઠ્યા હતા. આ ઉત્સવની ઉજવણીને લઈ યુવા શક્તિ પણ આગળ આવી હતી. 3 દીકરીઓએ ગત સાંજે ભગવાન રામનું ચિત્ર ભારત માતાના નકશામાં દોરી આ અવસરની ઉજવણી કરી હતી. આજે અયોધ્યામાં ભગવાન રામના ભૂમિપૂજનના દિવસ નિમિત્તે અમે અહીં ધાનેરામાં મામા બાપજી મંદિરના ખાતે અમે એટલા ખુશ હતા અને અમે ખુશીથી અમારી ફ્રેન્ડ સર્કલ સાથે રંગોળી બનાવી હતી, જેમાં અમે ભારતનું નકશાની અંદર ભગવાન રામનું રંગોળી પૂરી હતી. અને આ અમારા માટે એટલો ખુશીનો દિવસ છે કે જે કેસ બહુ વર્ષોથી કોર્ટમાં ચાલી રહ્યો હતો, જેનો ચુકાદો આવ્યો હતો, અને આજે રામ ભગવાનનું મંદિર ત્યાં બનવા જઈ રહ્યું છે. અને અમારી માટે ખુશીનો દિવસ એ છે કે અમારી આગળની 2 જનરેશને આના માટે બહુ બલિદાન આપ્યું છે કેસ જીતવા માટે, અને અમારી 3 જનરેશન એટલી લકી છે કે અમને ભગવાન રામના સાક્ષાત મંદિરના દર્શન કરવા મળશે. એટલે અમે આજે બહુ ઉત્સાહિત છીએ, ખુશ છીએ. ધાનેરા શહેર ખાતે તમામ સંસ્થાઓ અને રાજકીય પક્ષોની સાથે દરેક નાગરિકે રામ જન્મભૂમિ પર યોજાયેલા ભૂમિપૂજનને લઈ ઉત્સાહ વ્યક્ત કર્યો હતો. ધાનેરા શહેરમાં આવેલા શ્રીરામના નામના શોપિંગ સેન્ટર ખાતે વેપારીઓએ રસ્તા પર આતિશબાજી કરી પરસ્પર શુભેચ્છાઓ પાઠવી હતી. એકબીજાનું મોં મીઠું કરાવ્યું હતું અને જય શ્રીરામના નાદનો ઉચ્ચાર કર્યો હતો. આ ઉપરાંત ધાનેરા નગરપાલિકા કચેરી આગળ આવેલ હનુમાનજીના મંદિર આગળ પણ ભવ્ય આતિશબાજી કરવામાં આવી હતી. ધાનેરા બજરંગ દળ, વિશ્વ હિન્દુ પરિષદ તેમજ દુર્ગાબાઈ પ્રખરના આયોજન થકી ધાનેરા શહેરની તમામ જગ્યા પર રામ જન્મ ઉત્સવની જેમ આ પર્વની પણ ઉજવણી કરવામાં આવી હતી. દરેક ભારતવાસીઓ માટે અને હિન્દુ સનાતન ધર્મની અંદર માનનારા દરેક જનજનના પ્રતિનિધિઓ માટે, ભાઈઓ બહેનો માટે આજે એક આનંદની ક્ષણ છે, એક આનંદનો દિવસ છે કે જે હજારો વર્ષ જૂનો જે આપણા પ્રભુ શ્રી રામચંદ્રજીનો જે પોતાનો જે મહેલ હતો, જે પોતાનું નિવાસસ્થાન હતું એ હતું જ નહીં અને પોતે ટેન્ટમાં બિરાજમાન હતા, તો આજના દિવસે પોતાના માટે ભગવાન શ્રી રામચંદ્રજી જે આપણા આરાધ્ય છે, આપણા જે મર્યાદા પુરુષોત્તમ છે, એમનું ભવ્ય મંદિરનું આજે ભૂમિપૂજન થયું છે, તે આપણા માટે, સનાતન ધર્મ માટે અને આખા વિશ્વ માટે ખૂબ આનંદની ક્ષણ છે. જે હજારો લાખો કાર્યકર્તાઓ જે આ મંદિર નિર્માણ માટે અને મંદિર બને એના માટે કરીને જે બલિદાનો આપ્યા છે, એમના આત્માને ખરેખર આજે જ એમને આત્માને શાંતિ થઈ હશે કે અમારું બલિદાન એળે નથી ગયું. એ નિમિત્તે આજે ધાનેરા નગરની અંદર વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ, દુર્ગાવાહિની અને દરેક હિન્દુ સંગઠનો અને હિન્દુ ભાઈ બહેનો દ્વારા ધાનેરાના 13 મંદિરોની અંદર ઘંટનાદ, શંખનાદ, નગારા વગેરે વગાડી અને 12 અને 11 મિનિટથી માંડે અને 12 અને 20 મિનિટ સુધી જે ભવ્ય કાર્યક્રમ રાખેલ, અને બીજું કે આતશબાજી, ફટાકડા વગેરે પણ કાર્યકર્તા ઉત્સાહભેર રહી અને પોતે ફોડ્યા છે. ધાનેરા નગરના દરેક વેપારી ભાઈઓ બહેનો, દરેકે શોપિંગોની અંદર, બજાર દુકાનોની અંદર અને ધાનેરા નગરની અંદર આજે ભવ્ય એક ઉત્સાહનું વાતાવરણ છે અને દરેકે સ્વયંભૂ પોતાની રીતે ફટાકડા ફોડી અને પોતાનો આજનો જે આનંદ છે તે વ્યક્ત કર્યો છે.